વાલા બનાસવાસી ભાઈઓ બહેનો નમસ્કાર વાવાઝોડાની જે પ્રમાણેની તીવ્રતા દેખાય છે ટીવીમાં અને બાકી સમાચારોમાં જોયા પછી આપણને સ્વાભાવિક રીતે ભયભીત થઈએ પરંતુ ભયભીત થવાનું કોઈ કારણ નથી આપણે માત્ર સાવધાની રાખવાની જરૂર છે સાવધાની રાખીએ તો વાવાઝોડું પણ નીકળી જશે સાવધાની શું રાખી શકાય તો વાવાઝોડું જ્યારે આવે છે ત્યારે આપણે આપણા ઘરની અંદર જ રહીએ એ બે ચાર કલાકનો સમયગાળો સંપૂર્ણ વાવાઝોડું નીકળી જાય ત્યાં સુધી આપણે ઘરની બહાર ન નીકળીએ જો આપણી આજુબાજુ કાંઈ પતરાનું કે એવું મકાન હોય તો એના ઉપર થોડી વ્યવસ્થા કરાઈ રાખીએ પતરાવાળા મકાનમાં જો રહેતા હોય તો ગવર્મેન્ટે વ્યવસ્થા કરેલા શેલ્ટર હોમની અંદર પાકા મકાનની અંદર રહેવા માટે સરકારી તંત્રને આપણે સહયોગી થઈએ અને ખાસ કરીને વાવાઝોડું આવે છે તો એ પહેલાં ઘરની અંદર આટો બાકીની ચીજવસ્તુ જે જીવન જરૂરિયાતની ચીજવસ્તુ હોય ફળફળાદી દૂધ એને પણ આપણી પાસે રાખીએ બીજું ધ્યાન એ રાખવું પડે કે વીજળી ના થાંભલા કોઈ પડી ગયા હોય લાઇટ ન આવે તો મીણબત્તી અથવા તો બેટરી એની પણ વ્યવસ્થા કરીને હાથવગી રાખીએ ખાસ કરીને મોબાઈલ એ આજે જીવન જરૂરિયાતની વસ્તુ બની ગયું છે તો વાવાઝોડું આવે પહેલાં આપણા મોબાઈલની બેટરી ફૂલ રાખીએ અને એનો ઉપયોગ જરૂરિયાત મુજબ જ કરીએ જરૂર પડે તો એસએમએસથી જે કામ થઈ શકતું હોય તો પછી એને ફોન વોટ્સઅપ બાકી બધાનો કોઈ જરૂર ન હોય ત્યાં આગળ એનો વધારે પડતો ઉપયોગ ન કરીએ તો લાંબા સમય સુધી આપણા મોબાઈલની બેટરી પણ ચાલી શકે આપણી ગાય ભેંસ એને આવીને કોઈથી ઉડી અને પતરું ન વાગે તો એ આપણે કાળજી રાખવાની છે કે એને ક્યાં આગળ બાંધી શકાય નજીકમાં જ ખુલ્લા પતરા હોય તો એને થોડું ટાઈટ કરીને રાખીએ જેથી કરીને ઉડી અને આજુબાજુ આપણા ગાય ભેંસને કે બાકી કોઈ માણસને નુકસાન ન થાય બીજી ગમે તેવી અફવાઓની અંદર આપણે ધ્યાન દેવાની જગ્યાએ વિધિવત રીતે સરકારી તંત્ર દ્વારા જે સૂચના આપે છે એનું પાલન કરીએ ટીવી અને રેડિયોના માધ્યમથી પણ આ સમાચારો આપવા માટેની વ્યવસ્થા રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે તો જે ઓફિશિયલ માહિતી હોય એના ઉપર જ ભરોસો રાખીએ બાકી ખોરી અફવાઓની અંદર રહી અને ખોટા પેનિક ન થાય એનું પણ આપણે કાળજી લેવી જોઈએ વાવાઝોડું પૂરું થયા પછી વરસાદની શક્યતાઓ છે એટલે પંદર સોળ સત્તર સુધી જો વરસાદની શક્યતા જે છે એ પ્રમાણે ચાલુ રહે તો વાવાઝોડું પત્યા પછી આપણા પાડોશીમાં કોઈને નુકસાન થયું હોય તો એને મદદરૂપ થવા માટેનું કામ પણ કરીએ જ્યાં પણ જરૂર પડે ત્યાં અમે સૌ તમારી સાથે છીએ તાત્કાલિક કોઈ જરૂર પડે તો ડેરીમાંથી પણ વ્યવસ્થા એક આખું કંટ્રોલ રૂમ આપણે ઊભો કરવામાં આવ્યો છે અને બાકી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પણ બધી વ્યવસ્થા કરવામાં આવી છે અમે સૌ આગેવાનો પણ અત્યારે જેટલું બની શકે એટલા આ સમયની અંદર આપ સૌના પડખે છીએ સજે ભયભીત થવાનું કોઈ કારણ નથી ભેગા મળીને આ મુસીબતમાંથી પણ આપણે બહાર આવી જશું